بسم الله الرحمن الرحيم. فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقوا في الدين ولينصروا. يُرْقِمُ قَوْمَهُمْ إِذَا رَجَعُوا إِلَيْهِمْ لَعَلَّهُمْ يَحْذَرُونَ ઝાહિન શૈતાન ઝાઇન રઝીમ બિસ્બે જીર રહમાન રહીમ વબેનસ્તઈન વહ વહ ખાયન વીન આપણી વાતચીત જમાત નમાઝ બાબતે ચાલી રહી હતી અને આપણે એ વિશે ચર્ચા કરી રહ્યા હતા કે અગર કોઈ માણસ જમાતમાં સામેલ થાય પણ એ મોડો પહોંચ્યો છે યા કોઈ કારણસર પહેલી રકાતમાં ન પહોંચી શકે અને બીજી રકાતમાં પહોંચે તો તે પોતાની નમાઝને કેવી રીતે આગળ વધારશે એના વિશે આપણે બીજી રકાત વિશે પાછલા દર્શમાં સંપૂર્ણપણે ચર્ચા કરી હતી હવે આપણે આજે એ બાબતે ચર્ચા કરીશું કે અગર કોઈ માણસ પેશ નમાજની ત્રીજી રખતમાં પહોંચે તો પછી એ પોતાની નમાઝને આગળ કેવી રીતે વધારશે દાખલા તરીકે પેશ નમાઝ નમાઝે મગરીબ પડે છે અને નમાઝની નમાઝે મકરીબની ત્રીજી રકાત છે અને આપણે ત્રીજી રકાતમાં પહોંચ્યા તો અગર ત્રીજી રકાતમાં આપણે નમાઝ ત્રીજી રકાતના રૂખુંમાંથી માથું ઊંચું કરે એ પહેલાં સામેલ થઈ ગયા તો એ આપણી પહેલી રકાત કાઉન્ટ થઈ જશે અને આપણે કયામમાં સામેલ થયા તો આપણે સૂર્ય અરંદ અને બીજો સૂરો પડવાની જરૂરત નથી તો અગર રૂકુંમાંથી પેશનમાજ માથું ઊંચું કરે એ પહેલાં સામે થઈ ગયા તો આપણી પહેરી રકાત કાઉન્ટ થઈ જશે અને રૂકું પછી પેશ નમાજ સાથે જ આગળ વધવાનું છે હવે જ્યારે બે સજ્જા પૂરા થશે તો નમાજની મકરીબની નમાઝ હતી આખે રકાત હતી હવે એ તશુદ અને સલામ માટે રોકાશે જ્યારે કે આપણી પહેરી રકાત હતી તો હવે આપણે જે છીએ ઉભળક બેઠીને એમના તશુદ અને સલામ પૂરી થવાની રાજોસું અથવા જેમ કે કેટલાક મુશ્કેરની જાત આપે છે કે તરત ઊભા પણ થઈ શકાય છે અને પછી આપણે પોતાની નમાઝ પૂરી કરીશું આ તો એ સંજોગોમાં હતો કે આપણે પેશ નમાઝની જે નમાઝમાં સામેલ થયા છીએ એ પેશ નમાઝની ત્રણ રકતની નમાઝ હતી એટલે કે મગરીબની નમાઝ હતી અગર આપણે ત્રીજી રકતમાં સામેલ થયા છીએ એ પેશ નમાઝની ચાર રકતની નમાઝ હોય દાખલા તરીકે જોહર કે અસર કે ઈશા કે પેશ પેશનમાઝની ત્રીજી રકાત હતી અને આપણે તેમાં દાખલ થયા તો હવે આપણે અગર નમાઝ રૂકુમાંથી માથું ઊંચું કરે એ પહેલાં સામે થઈ ગયા છીએ તો આપણી એક રકાત કાઉન્ટ થઈ જશે અને આપણે રૂકુ પછી આગળ વધશું જ્યારે રૂકું પછી આગળ વધશું અને નમાઝ બે સજદા કરી રહેશે તો કેમ કે પેશ પેશનમાજની આ ત્રીજી રકાત છે અને એને ચાર રકાત પડવાની છે એટલે એ તરત ઊભા થશે અને આપણી પહેરી રકાત છે એટલે આપણે પણ સીધું ઊભું થવાનું છે અને ના પેશ નમાજને અહીંયા તશુદ પડવાની જગ્યા છે કારણ કે એમની ત્રીજી રકાત છે ના આપણી તશુદ પડવાની જગ્યા છે કારણ કે આપણી પહેલી રકાત છે તો પેશ નમાજ ઊભા થશે ચોથી રકાત માટે અને આપણે ઊભા થશું બીજી રકાત માટે હવે પેશ નમાજને તો તસબિર અરબા પડવાની છે અને રૂકમાં જવાનું છે તો પેશનમાઝ જેટલી વારમાં તસબિયાતે અરબા પડે એ દરમિયાન આપણે સૂર્ય અરમધ અને બીજો સુરો બંને પડી શકતા હોય તો બંને પડીએ અગર આપણે બંને નથી પડી શકતા કે અગર બે પડવા જશું તો રૂકુ મિસ થઈ જશે તો પછી આપણે જે છીએ એ બીજા સુરાને છોડી શકીએ છીએ કે સૂર્ય અરમધ પડી અને રૂકુમાં જોડાઈ જઈએ પેશનમાસ સાથે અને અગર સુરે અરમ પણ સંપૂર્ણ થઈ શકતો હોય તો જેટલું એમાંથી પડી શકતા હોય એ પડી અને પેસ્ટમાં સાથે રૂકુમાં પહોંચી જશું તો જ્યારે આપણે પેસ્ટમાં સાથે રૂકમાં પહોંચશું તો હવે આ રૂકુ જે છે પેસ્ટ નમાજની ચોથી રકાતનો છે આપણી બીજી રકાતનો છે નમાજ નમાઝને આગળ વધારશે અને બે સજદાઓ પછી તશુદ પડશે તો આપણી બીજી રકાત છે આપણે બે સજા પછી તશુદ પડવાનું છે તો તશહુદ તો આપણે પેશતમજાજની સાથે પડશું હવે કેમ કે પેશનમાજની ચોથી રકાત છે એમને તો ખતમ કરવાની છે તો એ સરામ પડશે આપણે અગર આપણી નમાઝ બે રકાતી હોય તો આપણે એમાં સાથે સલામ પડીને ખતમ કરી દઈશું પણ આપણે જો પોતાની નમાઝ પડીએ છીએ ત્રણ રકાતી યા ચાર રકાતી છે તો આપણે જે છે જ્યારે પેશનમાઝ સલામ પડે તો આપણે ઉભળક બેઠી એમના સલામ ખતમ થવાની રાહ જોશું એ નમાઝ ખતમ કરે એટલે આપણે ઊભા થઈ જશું યા કેટલાક મુસ્તિક જેવી રીતે ઈજાત આપે છે કે તરત એ ઊભા થઈ શકાય છે પછી ઊભા થઈને આપણે જે છીએ આપણી નમાઝને આગળ વધારશું આ તો એ સંજોગોમાં હતું કે આપણે જે નમાઝમાં સામેલ થયા છીએ એ પેશ નમાઝની ત્રીજી રકાત છે હવે માત્ર એક સુરત રહી ગઈ છે અને એ સુરત કઈ છે કે આપણે જે પેશનમાજની સાથે દાખલ થયા એ પેશનમાજની ચોથી રકાત હતી જેવી રીતે દાખલા તરીકે પેશ નમાજ નમાઝે ઝોહરની ઇમામત કરી રહ્યા હતા તો ચાર કાચ છે ચાર કાચ છે ચાર કાચ છે તો આપણે ચોથી રકતમાં પહોંચ્યા તો પેશ પેશનમાજની ચોથી રકમમાં પહોંચ્યા અને અગર નમાઝ રૂકુમાંથી માથું ઉપાડે એ પહેલાં આપણે સામેલ થઈ ગયા નમાઝમાં તો આપણે એક રકાત કાઉન્ટ થઈ જશે અને રોકવું પછી આપણે પેસ્ટમાં સાથે ચાલશું જે એ કરે આપણે કરવાનું છે તફસીલાત આવે છે કે કઈ જગ્યાએ મુતાબિયત પૂરી જરૂરી છે કઈ જગ્યાએ પૂરી રીતે જરૂરી નથી એ વિગતો આગળ આવે છે જ્યારે પેસ્ટ નમાજ બે સજદા કરી રહે ચોથી રકાતના તો એ તશહુદ અને સલામ માટે રોકાશે કારણ કે એમની નમાજ ખતમ થઈ રહી છે આપણી પહેલી રકાત છે એટલે આપણે તશહુદ પડવાનું છે ને સલામ પડવાનું છે તો હવે આપણે શું કરવાનું છે કે ઉભળક બેસીને એમની નમાઝ ખતમ થવાની રાહ જોઈએ અને એ ખતમ કરે એટલે પછી આપણે ઊભા થઈ જવાનું છે એ જે રીતે કેટલાક મુસ્તાદીન ઇજાત આપે છે કે એ રાહ જોવાની જરૂરત પણ નથી ડાયરેક્ટ આપણે ઊભા થઈ શકીએ છીએ તો ડાયરેક્ટ ઊભા થઈને પછી આપણે જે છે પોતાની નમાઝને આગળ વધારીશું અને પોતાની નમાઝ પૂરી કરીશું તો આ આપણે ચારેય સુરતો જોઈ દીધી કે અગર આપણે પેશ નમાઝની પહેલી રકાતમાં દાખલ થઈએ છીએ તો કેવી રીતે આગળ વધવાનું છે બીજી રખાતમાં દાખલ થઈએ તો કેવી રીતે આગળ વધવાનું છે ત્રીજી રખાતમાં દાખલ થઈએ તો કેવી રીતે આગળ વધવાનું છે અને ચોથી રખતમાં દાખલ થઈએ તો કેવી રીતે આગળ વધવાનું છે તો આ મુસાફ એક એવા છે કે જેને માણસને હિફ્સ કરી દેવા યાદ કરી દેવા જરૂરી છે કારણ કે સામાન્ય રીતે આ માણસને આનાથી વાસ્તો પડે છે જ્યારે જમાતમાં દાખલ થાય છે સિવાય એ લોકો કે જે બિલકુલ સમયના પાક્કા છે પાબંદ છે અને બિલકુલ સમયસર મસ્જિદ પહોંચી જાય છે અને પહેલી રકાતથી જ હંમેશા પેશ તમા થાય છે તો એમને આ બાબતોનું કોઈ ટેન્શન નથી હોતું કારણ કે એ પહેલેથી સામેલ થાય છે તો વચ્ચેથી સામેલ થવાની જે જે સમસ્યાઓ હોય છે જે પ્રોબ્લેમ્સ એને સોલ્વ કરવાનો હોય છે એનો એને સામનો નથી થતો હવે બીજી જે આપણે વાત અત્યારે કરીશું તે એ છે કે રૂકુમાં જ્યારે આપણે સામેલ થઈએ છીએ તો રૂકુમાં સામેલ થવાની કેટલીક અલગ અલગ સ્થિતિઓ હોય છે એમાં કેટલીક સ્થિતિઓમાં તો નમાઝ સહી થઈ જાય છે પણ ક્યારેક બની શકે છે કે નમાઝ સહી ન પણ થાય એટલે આપણે એ જાણીએ જરૂરી છે કે રૂકુમાં આપણે દાખલ થઈએ ત્યારે કઈ સ્થિતિ હોય છે તો પહેલી સ્થિતિ તો એ છે કે આપણે જ્યારે પેશ નમાઝ સાથે નમાઝમાં જોડાના તો પેશ નમાઝ હજી રૂકુનો જિક્ર પડી રહ્યા હતા તો પેશ પેશનમાજનો રૂકુનો જિક્ર જારી હતો અને આપણે નમાજમાં સામેલ થઈ ગયા તો આ સંજોગોમાં તો બિલકુલ આપણી નવા જમાત જે છે એ સહી છે આપણી જમાતમાં કોઈ ફરક નથી જમાત નમાજ આપણી સહી થઈ જશે બીજી સુરત એ છે કે આપણે જ્યારે નમાજમાં દાખલ થયા તો પેશ પેશનમાજ માતા એમે જિક્ર પૂરું કરી દીધું હતું જિક્ર તો પૂરું કરી દીધું હતું પણ હજી એ માથું ઊંચું નહોતું કર્યું હતું રૂકુમા જ કારણ કે જ્યારે જિક્ર ખતમ થાય પછી બે ચાર સેકન્ડ રાખ્યો માથું ઊંચું કરવામાં એમ નથી આવતું કે જિક્ર ખતમ થયા તરત જ માથું પાડી રહી તો આપણે જ્યારે પેશમા સાથે પહોંચી ગયા અને રૂકુમાં દાખલ થયા તો પેશ્માનો જિક્ર પૂરો થઈ ગયો તો પણ હજી એ માથું નહોતું પાડ્યું તો કે અહીંયા પણ જમાત સહી થઈ જશે કારણ કે આપણે રૂકુમાં એમની સાથે જોડાઈ ગયા ઠીક છે કે જિક્રમાં ન પહોંચી શક્યા પણ રૂકુમાં પેશમા સાથે જોડાઈ ગયા એટલે આપણી જમાત જે છે એ સહી થઈ જશે પણ અગર સ્થિતિ એ હોય કે આપણે જમાતમાં જોડાણા ત્યારે પેસ્ટમાં માથું ઊંચું થઈ ગયું હતું અને રૂકુમાંથી ઊભા થઈ ગયા હતા અને આપણે જમાતમાં સામેલ થયા તો આ જગ્યાએ જે છે એ જમાત સહી નહીં થાય આપણી કારણ કે રૂકુમાં જોડાવાનું હતું પણ આપણે રૂકુમાં જોડાઈ ન શક્યા અચ્છા ઘણીવાર એવું હોય છે કે માણસને ડાઉટ થાય છે શક થાય છે કે હું જ્યારે સામેલ થયો ત્યારે પેશતમાજ રૂકુમાં હતા કે નહોતા કારણ કે ઘણીવાર બિલકુલ એકાદ બે સેકન્ડનો ફરક પડે કે આપણે ગયાને પેશ નમાજે માથું ઉપાડી દીધું તો અગર એ શક થાય કે આપણે પેશ નમાજના રૂકુમાં પહોંચી શક્યા છીએ કે નથી પહોંચી શક્યા તો આ જગ્યાએ બે સ્થિતિઓ છે કે આપણને આ શક ક્યારે થયો અગર આ શક આપણને આપણા રૂકું ખતમ કર્યા પછી થયો છે આપણે રૂકું પૂરું કરી દીધું પછી શક થયો કે રૂકુંમાં પેસ્ટમાં સાથે પહોંચ્યા થાય નથી પહોંચ્યા તો અગર રૂકું પૂરું થયા પછી આ શક હોય તો અહીંયા પણ કહેવામાં આવે છે કે જમાત સહી છે પણ આના જે જે સુરતો બની શકે છે એમાં જે છે જમાત સહી નહીં થાય કે શક જે છે પેદા થઈ ગયો હોય યા કોઈ ઓર જે જે શ્રોતો બની શકે છે આના અલાવા એમાં જે છે જમાત સહી નહીં થાય અળબત્તા રૂકુ પૂરું કર્યા પછી શક થાય કે આપણે પેશ નમાજના રૂકુમાં પહોંચી શક્યા હતા યા નથી પહોંચી શક્યા તો જમાત સહી થઈ જશે તો જમાત નમાઝમાં રૂકુનું ખાસ મહત્ત્વ છે કે રૂકુ સાથે આપણી રકાત જોડાયેલી છે એટલે એ ખ્યાલ રાખવો જરૂરી છે કે જ્યારે આપણે નમાઝ જમાતમાં સામેલ થઈએ તો આપણે જે છે રૂકુમાં જોડાવાનું હોય છે તો આ ચારો ચારો વસ્તુઓ ચારો મસાને યાદ રાખવાના અને જમાત નમાઝમાં પહેલી બીજી ત્રીજી ચોથી રકાતમાં સામેલ થતી વખતે કઈ કઈ વસ્તુઓને નજર સમક્ષ રાખવાની છે એની તરફ રક્ષા આપવાનું છે સાથે એ વસ્તુ પણ કે જે પેશ નમાઝની પાછળ આપણે નમાઝ પડી રહ્યા છીએ એ નમાઝ માટે જે જે શરતો વર્ણવવામાં આવી છે જોવાનું છે કે એ શરતો પૂરી છે કે નથી અગર એ શરતો પૂરી હોય જેવી રીતે બે ત્રણ દસ પહેલાં આવી ગયું કે એ બાલીગ હોવો જોઈએ આકીર હોવો જોઈએ આદિર હોવો જોઈએ શિયાતના આશરી હોવો જોઈએ હરાઝાદા હોવો જોઈએ નમાઝ અને સહી આવડતી હોય એ બધી વસ્તુ તરફ રક્ષ આપવો જરૂરી છે નમાઝ પઢવામાં એ માઝુર ના હોય કોઈ યાથી પૂરી યોગ્ય નમાઝ એ ના પડી શકતો હોય કે જેવી રીતે ની માઝના પગ કપાયેલા છે યા કોઈ બીમારીના કારણસર એને વુઝુ કરવાનું નથી તયોમ કરી નમાઝ પઢવાની છે તો પછી એ પેશનમાઝ સાથે પાછળ નમાઝ પઢવા માટે જે જે મસાજ છે એ તરફ રક્ષા આપવું જરૂરી છે કે જે પેશનમાજની પાછળ નમાઝ પડીએ એ પેશનમાજમાં શરાયત હોય અને આપણે જમાતમાં જ્યારે સામેલ થઈએ છીએ તો જે જે રકાતોમાં આપણે સામેલ થઈએ છીએ એ રકાતોને રખતે આપ જે મસાજ છે એ આપણને હોય કારણ કે એ વાત તો સ્પષ્ટ છે કે જ્યારે કોઈ વસ્તુમાં ફાયદો વધુ હોય તો તેમાં શક્તિ પણ વધુ હોય છે એટલે જ્યારે ફાયદો વધુ છે તો એ પણ ખ્યાલ રાખવો જરૂરી છે કે આ ફાયદો પ્રાપ્ત કરવા માટે એ માર્ગ અપનાવવામાં આવે કે જે ખરો માર્ગ હોય એમ ના હોય કે આપણે ફાયદો પ્રાપ્ત કરવા માટે એ રીત અપનાવીએ કે જેના લીધે આપણે સવાબથી મહેરૂમ થઈ જઈએ તો સવાબ પ્રાપ્ત કરવા માટે એ તરીકો કા તરફ રક્ષ આપવું જરૂરી છે જેવી રીતે પહેલાં પણ સ્પષ્ટ કરવામાં આવી ચૂક્યું છે કે માણસ માટે નમાઝની શરતો શરતોની ખાસ પાબંદી જરૂરી છે તે એમ નથી શકતું કે જેવું જેમ મરજી પડે એમ વજુ કરે અને પછી કે અલ્લા કબૂર કરવા ઓળત છે અલ્લા તો ચોક્કસપણે કબૂર કરવા ઓળત છે પણ એક તરીકો બતાવ્યો છે એ તો આપણે એ નથી કરી શકતા કે પોતાનો કોઈ તરીકો બનાવી દઈએ અલ્લાએ જે તરીકો બનાવ્યો છે જે તરીકો બતાવ્યો છે એના ઉપર ચાલીને જ આપણે અલ્લાનો કુર્બ હાસિલ કરી શકીએ છીએ તો આપણે પોતાની મરજીથી કાંઈ આગળ પાછળ નથી કરી શકતા આપણે નથી કરી શકતા કે સવારના ટાઈમે સમયે તો કોઈ ખાસ મશકુરિયત નથી હોતી મસરૂફિયાત નથી હોતી બેની જગ્યાએ ચાર રકાત ફજરની પડી નાખશું બપોરે બહુ કામ હોય એટલે ઝોહર અસરની બબ્બે રકાત કરી નાખીએ એ નથી કરી શકતા આપણે કારણ કે આપણે એમ જ કરવાનું છે કે જેમ પર્વતગારે આરામ્ય કરવાનું આપણને કીધું છે અગર એ ફરજની બેરકાત કીધી છે તો બે જ પડવાની છે મકરીબની ત્રણ કીધી છે તો ત્રણ જ પડવાની છે ઝોહર અસર અને ઈશાની ચાર કીધી છે ચાર જ પડવાની છે એ જ રીતે વુઝુ જે તરીકાથી પર્વતગાર આરમે કીધું છે કરવાનું એ જ રીતે કરવાનું છે આપણે કોઈ પણ વસ્તુ આગળ પાછળ કરીએ તો આપણે જે છે સવાબથી તો મહેનુમ થઈ જશું સાથે જવાબદારી પણ આવશે કે ઘણા એવા લોકો મળી આવશે કે જેને વઝુમાં વર્ષો સુધી કોઈ ગલતી કરી અને બાદમાં હોશ આવ્યો કે જેના રીતે એની લાંબા સમયની નમાજો જે છે ખતરામાં પડી ગઈ તો આ બાબતે માણસને જરા પણ ડાઉટ હોય કે મારા વજુ ગલત તો નથી મારી નમાઝ ગલત તો નથી તો તરત જે છે આરેમથી જેને ચેક કરાવે કે તમે જોઈજો કે મારા વજુમાં કાંઈ ગલતી તો નથી મારી નમાઝમાં કાંઈ ગલતી તો નથી તાકે બાદના નુકસાનથી